એ વાત ખરી છે કે તેઓએ ગુજરનારની લાશ ઉપર રાઇગર મોર્ટિસનું નિરીક્ષણ સવારે પીએમ કરતી વખતે કરેલ હતું ફૂલ સ્ટોપ. એ વાત ખરી છે કે ગુજરનારની લાશ ઉપર આખા શરીરે રાઇગર મોર્ટિસ પૂરેપૂરું ડેવલપ થયેલ હતું ફૂલ સ્ટોપ. એ વાત ખરી છે કે તેઓએ શરીરના આંતરિક અવયવો ઉપર રાઇગર મોર્ટિસનું નિરીક્ષણ કરેલ ન હતું ફૂલ સ્ટોપ કૌંસ. શાહેદ જણાવે છે કે આવું કોઈ શરીરના અંદરના અવયવો પર રાઇગર મોર્ટિસનું નિરીક્ષણ કરવાનું હોય નહીં કૌંસ ઓવર. એ વાત ખરી છે કે રાઇગર મોર્ટિસ 12 કલાક સુધી ડેવલપ થયા બાદ તે 12 કલાક બાદ તે જ સ્થિતિમાં રહે ફૂલ સ્ટોપ. એ વાત ખરી છે કે ગુજરનારનું મોત પીએમ શરૂ કર્યા પહેલાં 0-24 કલાકની અંદર થયેલ ફૂલ સ્ટોપ. એ વાત ખરી છે કે લાશ ઉપર 7 પેનિટ્રેટિંગ ઇજાઓ હતી ફૂલ સ્ટોપ. એ વાત ખરી છે કે ઇજા નંબર 1 મૃત્યુ માટે પૂરતી ન હતી ફૂલ સ્ટોપ. એ વાત ખરી છે કે મરણ જનારના શરીર ઉપર જોવા મળેલ તમામ ઇજાઓની બંને ધારો માની અંદર જતી ધાર કરકરિયાવાળી ન હતી પેરા આમ કોમા. ઉપરોક્ત નોંધવામાં આવેલ તબીબી અધિકારી કે જેઓએ લાશનું પીએમ કરેલ હતું ફૂલ સ્ટોપ તેમના કોર્ટ સમક્ષના સોગંદ પરના પુરાવાની હકીકતોના આધારે અને તબીબીશ્રીના અભિપ્રાય મુજબ સંભવિત રીતે દર્દીનું યાને કે મરણ જનાર મનોજભાઈનું મૃત્યુ શરીર ઉપર તીક્ષ્ણ અને ભોંકી શકાય તેવા હથિયારથી થયેલી ઘણી બધી ભોંકાયેલી ઇજાઓના કારણે હેમરેજ અને શોક થઈ જવાથી થયેલ હતું અને પીએમ નોટમાં લખેલ ઇજાઓ દર્દીના મૃત્યુ થઈ શકવા માટે પૂરતી હતી ફૂલ સ્ટોપ. આમ તબીબશ્રીના પુરાવાથી મરણ જનારનું મૃત્યુ શા અપરાધ મનુષ્યવધ હતું તે હકીકત રેકર્ડ ઉપર સ્પષ્ટપણે પ્રસ્થાપિત થાય છે, જેથી તબીબી પુરાવા અનુસાર મરણ જનારના શરીર ઉપર જે ઇજાઓ થયેલ છે તે આરોપીઓ જ કરેલ છે કે કેમ ક્વેશ્ચન માર્ક તે હકીકત ફરિયાદ પક્ષે પુરવાર કરવાની રહે છે ફૂલ સ્ટોપ. જે બાબતે અન્ય શાહેદોનો પુરાવો પણ વંચાણે લેવો જરૂરી છે પેરા. ત્યારબાદ ફરિયાદ પક્ષે આ કામે આંક-78થી શાહેદ કંચનબેન નરસિંહભાઈને તપાસેલ છે ફૂલ સ્ટોપ, જેઓ તેમની કોર્ટ સમક્ષની સોગંદ પરની ચુબાનીમાં જણાવે છે કે કોમા તેઓ શોભનાબેન કોમા ભાવનાબેન કોમા સંજયભાઈ કોમા ભાવનાબેનનો દીકરો ભૂરો તથા મુનાને ઓળખે છે તથા મરણ જનાર મનોજને પણ ઓળખતા હતા ફૂલ સ્ટોપ, કારણ કે આ બધા તેઓની બાજુમાં રહે છે.